તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચવવું હોય ને આ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારો પશુનો વિડીયો મોકલી આપશો અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો મિત્રો પહેલાં નંબર ઉપરની અને બીજા નંબર ઉપરની જે ગાય છે બે એક જ માલિકની છે તો હવે એક નંબર ઉપરની ગાયની વાત કરીએ આપણે તો ગાયની તમને સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગિનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આજે ગઈ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગઈ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ મહિના દિવસની કાચી છે એટલે કે મહિના દિવસની વ્યાહામાં વાર છે હવે મિત્રો આજે ગઈ છે એને તાલુકાની વાત કરું તો કે તાલુકો વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો વડોદરા તો મિત્રો આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ છે ને વડોદરામાં જ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ગાય હતી એની જે કંઈ મારી પાસે માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી તો હવે એક નંબર ઉપરની ગાયની વાત પૂરો કરીએ અને બીજા નંબર ઉપર જો તમે આ ગાય જોઈ શકો છો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ એની વેલે લંબાઈ એ પૂરતી લાંબી છે આગળ વાત કરીએ તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ જ લીધી હતી હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ ત્રણ મહિનાની ગા છે અને ત્રણ ત્રણ લીટર જેટલું દૂધ આપે છે ગાયની કિંમતની વાત કરું મિત્રો તો એક નંબર ઉપર અને બે નંબર ઉપરની જે ગાય છે બેની કિંમત એક સાથે રાખેલ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા કિંમત છે મિત્રો પહેલાં નંબર ઉપરની અને બીજા નંબર ઉપરની બેની ગાયની કિંમત છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વડોદરા જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે જિલ્લાની વાત કરીએ મિત્રો તો કે જિલ્લો વડોદરા તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર વડોદરામાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે અને ત્રીજા નંબર ઉપર જે આ તમે ઓળખું જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો તો હા મિત્રો આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ મિત્રો તો તમે વાછડીની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો વેલે એટલે કે લંબાઈએ પૂરતી લાંબી વાછડી છે હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે અને બોડી ગ્રોથે પણ બહુ સારી છે વેલે એટલે કે લંબાઈએ પૂરતી લાંબી વાછડી છે આ વાછડીના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એ જ વાછડીનો કલર છે લાલ કલર હવે મિત્રો આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ બેથી અઢી વર્ષની વાછળી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે આ ત્રણ નંબર ઉપરની જે વાછળી છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લોય રાજકોટ તો મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર વાછડીની વાત પૂર્ણ કરીએ છીએ આગળ વધીએ તો આ ચોથા નંબર ઉપર જે તમે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ મિત્રો તો આ ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે બે વાછડીઓ છે એક જ માલિકની છે અને મિત્રો કિંમત વિશે વાત કરવામાં આવશે તો બેની એક સાથે વાત કરવામાં આવશે તો મિત્રો પહેલાં તો આ વાછડીની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે વાછડીનો કલર કોમ્બિનેશન પણ જોઈ જ શકો છો ગીરની જ્યાં પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વાછડીની ઉંમર વિશે વાત કરવામાં આવે તો બે વર્ષની આ વાછળી છે હવે આની તમને કિંમતની એ માહિતી છે એ તો હું તમને આના પછીની જે વાછળી છે એ મેં સાથે કિંમત બેની આપી દેવાનો છું હવે આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકે ભાવનગર અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લોય ભાવનગર તો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ વાછળી જે છે એ તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે ચોથા નંબર ઉપર અમે વાછડીની વાત પૂર્ણ કરીએ છીએ અને આ પાંચમા નંબર ઉપર જે તમે વાછડી જોઈ શકો છો તો આ વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો વાછડીની તમે હાઈટ સાથે સાથે વાછડીનો તમે કલર કોમ્બિનેશન આગળ વાત કરીએ તો વાછડીની તમે ફ્રેશ પ્રોફાઇલ કાન કટ એની સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો વાછડીને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની ઉંમર વિશે વાત કરું મિત્રો તો આ પણ વાછળી બે વર્ષની વાછળી થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ પાંચ ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે બે વાછડીઓ છે બેની કિંમત એક સાથે વાત કરું તો સાઠ હજાર રૂપિયા એક સાથે કિંમત રાખેલ છે એના માલિકે એકની કિંમતની વાત નથી મિત્રો ફરી એક વખત જણાવી દઉં બે વાછડીઓની કિંમત છે હવે આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ક્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો વાછડી રૂબરૂ જોવા જાવ પેલા વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ન થાય પાંચમા નંબર ઉપરની વાત પૂરી કરીએ વાછડીની અને છઠ્ઠા નંબર ઉપર જે તમે આ લીલડી વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચવા આવેલ છે એની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાન જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો તમે વાછળીની હાઈટ જોઈ શકો છો અને આના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ટ્રેન્ડિંગમાં ચાલતો જે કલર છે એટલે કે વધારે ડિમાન્ડ છે જે કલરની એ કલર છે લીલડો કલર ઘણા ખરા મિત્રો લીલડી વાછળી ગોતતા હોય તો આ બહુ સારી વાછળી છે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો ઉંમરની વાત કરું તો બેથી અઢી વર્ષ જેવું વાછડીની ઉંમર છે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં હવે આ જે વાછડી છે એની તમને કિંમત વિશે વાત કરું તો એકત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરું તો કે બોટાદમાં જ તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ